हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू एवरीवन। वेलकम टू द ऑनलाइन चैनल ऑफ सर्वोपरि इंस्टीट्यूट मोरबी। टुडे वी आर लर्निंग अबाउट सेल्समैनशिप एंड आवर टॉपिक इज स्टेजेस इन सेल्स प्रोसीजर। सेल्स माटे થઈને આપણે સેલ્સ કરવા સમય કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે। લેટ્સ ગો ઓન ટુ ધ આન્સર। વેરી ફર્સ્ટ, રિસીપ્ટ ઓફ ઓર્ડર્સ from the customer। Receipt of orders। Okay, હવે કસ્ટમર પાસેથી જે આપણે ઓર્ડર્સ કલેક્ટ કરીએ છીએ એની રિસિપ્ટ ને આપણે સાચવીને રાખવી જરૂરી છે। તો આપણે આની અંદર જોઈએ, થ્રુ ધ સેલ્સમેન બાય કસ્ટમર, બે પોઈન્ટ ઓફ વ્યૂ આપણી સામે રાખેલા છે। ઓકે, ઓર્ડર્સ આપણે કઈ રીતે કલેક્ટ કરીએ છીએ, તો આપણે એની માટે થઈને હાયર કરેલા હોય, ઇફ વી આર હાયરિંગ ધ કસ્ટમર, સોરી, ઇફ વી આર હાયરિંગ ધ સેલ્સમેન, તો સેલ્સમેન જે છે એ પોતે જગ્યાએ જગ્યાએ ફરીને લોકો પાસેથી ઓર્ડર કલેક્ટ કરે છે, એન્ડ બાય ધ કસ્ટમર, કે ગ્રાહક પોતે જે છે એ જ્યાંથી પ્રોડક્ટ અવેલેબલ થતી હોય ત્યાં પોતે પર્સનલી કોન્ટેક્ટમાં આવે છે અને ત્યાંથી તે ઓર્ડર પ્લેસ કરે છે। ઓકે, સો વી હેવ અ ટુ ઓપ્શન્સ। વેરી ફર્સ્ટ, ઓર્ડર ફ્રોમ ધ સેલ્સમેન, એન્ડ ધ સેકન્ડ, ઓર્ડર ફ્રોમ ધ કસ્ટમર। હવે આ બે વસ્તુમાં આપણે રિસિપ્ટ કઈ રીતે કલેક્ટ કરવાની છે એ ધ્યાન રાખવાનું છે। વેન ઓર્ડર આર રિસીવડ થ્રુ ધ સેલ્સમેન, જ્યારે સેલ્સમેન પાસેથી ઓર્ડર મળે ત્યારે, ધેન કસ્ટમર આર ઓલરેડી ટોલ્ડ અબાઉટ ધ પ્રોડક્ટ યુટિલિટી એન્ડ ફીચર્સ। ઓકે, સો ઇનિશિયલ લેવલે આપણે જો જોઈએ, ધેન જ્યારે કસ્ટમર ડિરેક્ટલી પ્રોડક્ટ પરચેસ કરવા માટે થઈને કોન્ટેક્ટમાં આવે છે ત્યારે, તો કે ફીચર્સ ઓફ ધી પ્રોડક્ટ એન્ડ ધ પ્રાઇસ એન્ડ ઓલ અધર એસ્પેક્ટ ઓફ ધી પ્રોડક્ટ, આ તમામ પ્રકારની ડિટેલ્સ કસ્ટમર પાસે હોય તો એ ડિરેક્ટલી જે છે પ્રોડક્ટ પરચેસ કરવા માટે થઈને એ ડીલરના કોન્ટેક્ટમાં આવે છે, બટ થ્રુ ધ સેલ્સમેન। તો હવે થ્રુ ધ સેલ્સમેન કેવું થશે, કે જ્યારે સેલ્સમેન પ્રોડક્ટના રિલેટેડ ડિટેલ્સ એ કસ્ટમરને પ્રોવાઈડ કરે છે, વોટ વિલ બી ધ ફીચર્સ, વોટ વિલ બી ધ પ્રાઇસ, વોટ વિલ બી ધ ક્વોન્ટિટીઝ, વોટ ધ ક્વોલિટીઝ, આ તમામ પ્રકારની જે ડિટેલ્સ છે એ સેલ્સમેન કસ્ટમરને પ્રોવાઈડ કરે, ત્યારબાદ એ ડિટેલ્સ જે છે એ ડિટેલ્સ ઉપરથી ઓર્ડર કલેક્ટ કરી શકાય છે। સો વી હેવ અ ટુ વેઝ ટુ કલેક્ટ ધી ઓર્ડર, વેરી ફર્સ્ટ ઇઝ બાય સેલ્સમેન એન્ડ નંબર ટુ દેટ ઇઝ બાય કસ્ટમર। જ્યારે આપણે ઓર્ડર્સ રેકોર્ડ કરીએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે, વાઇલ વી આર ડુઈંગ ધ ટેકિંગ ધ ઓર્ડર્સ, વિચ થિંગ્સ વી હેવ ટુ કન્સિડર। સો ફર્સ્ટ પોઈન્ટ, અપ્રુવલ સિગ્નેચર ઓફ કસ્ટમર્સ ઇન ઓર્ડર ફોર્મ, આપણે એની સિગ્નેચર જે છે એનો ઓર્ડર કન્ફર્મ થાય છે એવું સૂચવે છે, સો વી હેવ ટુ ટેક એન સિગ્નેચર ઓફ ધેટ પર્સન। નંબર ટુ, કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ ઓફ પ્રોડક્ટ એન્ડ ધ ક્વોન્ટિટી ઓફ ધી પ્રોડક્ટ, સો સ્ટેપ નંબર ટુ આપણે એ જોવાનું છે કે પ્રોડક્ટની કઈ પ્રકારની ક્વોલિટી કસ્ટમર ડિમાન્ડ કરે છે અને કેટલી ક્વોન્ટિટીમાં એ વ્યક્તિ પ્રોડક્ટ પરચેસ કરવામાં માંગે છે। ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ ડિસ્પેચ, કે વ્યક્તિને આપણે માલ મોકલવાનો છે તો એની માટે થઈને એનું મીડિયમ આપણે કયું ચૂઝ કરીએ છીએ, બાય એર, બાય રોડ, ઓર બાય વી કુડ સે અધર કોઈ બી આપણી પાસે એસ્પેક્ટ છે, તો એના થ્રુ આપણે ટ્રાન્સપોર્ટેશનનો વે જે છે ચૂઝ કરવાનો છે, તો આપણે માલ ડિસ્પેચ કયા આપણે મીડિયમથી કરીએ છીએ તે આપણે ડિનોટ કરવું કમ્પલસરી છે। ત્યારબાદ વેધર ગુડ્સ આર ધેર ઇન અ સ્ટોક,
एस पर ऑर्डर ओर नॉट। यस, तो આપણે સૌપ્રથમ એ વસ્તુ કન્ફર્મ કરવાની છે કે ભાઈ જે વસ્તુ માટે થઈને ઓર્ડર મળે છે એ વસ્તુની ક્વોન્ટિટી નો સ્ટોક આપણી પાસે અવેલેબલ છે કે નહીં। તો વિધાઉટ સ્ટોક આપણે ઓર્ડર કલેક્ટ કરી લઈએ છીએ ને એકોર્ડિંગ ટુ ધ ટાઈમ આપણે એની ડિલિવરી નથી કરી શકતા, સો ઇટ વિલ બી અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ માઇન્ડ ઓફ કસ્ટમર એન્ડ ઇટ વિલ ડિરેક્ટલી અફેક્ટેડ ટુ ધ રેપ્યુટેશન ઓફ ધેટ ડીલર। સો દેટ વી હેવ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ ઇઝ stock while we are doing receipt of the orders। ત્યાર બાદ નંબર 2 પર આપણી પાસે છે inquiry letter from customer। નંબર 2 ઇન્ક્વાયરી લેટર। યસ, કે ભાઈ જ્યારે આપણે કોમ્યુનિકેશનની બહુ મોડર્ન ટેકનિક્સ આપણે ફોલો ન કરતા ત્યારે વન એન્ડ ઓનલી થિંગ ફોર ધ કોમ્યુનિકેશન દેટ ઇઝ બાય લેટર। તો વેરી ફર્સ્ટ કોઈ બી ડીલર કોઈ બી હોલસેલર પાસેથી પ્રોડક્ટ પરચેસ કરવા માગે ત્યારે એક ઇન્ક્વાયરી લેટર જે છે ઓફર કરે છે કે ભાઈ તમારી પાસે કઈ પ્રોડક્ટ, કઈ બ્રાન્ડની પ્રોડક્ટ, ક્વોલિટી, પ્રાઇસ, આ તમામ પ્રકારનું જે કોટેશન છે એ કોટેશન મેળવવા માટે થઈને ઇન્ક્વાયરી લેટર કરે છે। ઇન્ક્વાયરી લેટરની અંદર જે કોઈ પણ ફોર્મ છે તે પોતાની બધી ડિટેલ્સ, ક્યાંની ફોર્મ છે આ તે બધાની ડિટેલ્સ પ્રોવાઈડ કરે છે અને સામેવાળા પાસેથી એ જે પ્રોડક્ટ પરચેસ કરવા માગતા હોય એનો ઇન્ટરેસ્ટ દેખાડે છે, એ પ્રોડક્ટની ડિટેલ્સ ઇન્ક્વાયરી લેટર થ્રુ જે તે હોલસેલરે ડિટેલરને પ્રોવાઈડ કરે છે। સો દેટ ઇઝ ઇન્ક્વાયરી લેટર, એટલે કે પૂછપરછ, તમે કઈ પ્રકારની પ્રોડક્ટ પરચેસ કરવા માગો છો, ઓર દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ। સો રિપોર્ટ સેન્ટ બાય સેલ્સમેન, નંબર 3। હવે આપણી પાસે સ્ટેપ નંબર 3 છે, તો આપણે સ્ટેપ નંબર 2 ફોલો કર્યું કે ભાઈ ઇન્ક્વાયરી લેટર ફ્રોમ ધ કસ્ટમર, જે પૂછપરછ માટે થઈને કસ્ટમર દ્વારા લેટર મોકલવામાં આવ્યો હોય એના રિપ્લાયમાં આપણે રિપોર્ટ જે છે સેન્ટ બાય સેલ્સમેન દ્વારા રિપોર્ટ સેન્ડ કરવામાં આવે છે, વિચ કાઇન્ડ ઓફ ધી પ્રોડક્ટ, એટલે કયા પ્રકારની પ્રોડક્ટ, અથવા તો જે આપણે કહી શકાય કે ભાઈ ઈ સેલ્સમેન જે છે એને આપણે આન્સરના ફોર્મમાં પ્રોવાઈડ કરવાની છે। તો આપણે હવે ડિટેલ્સ પ્રોવાઈડ કરવાની છે, એની અંદર આપણે કઈ મુદ્દા ધ્યાનમાં લેવાના છે। ધ સેલ્સમેન રિપોર્ટ ઇઝ એન ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોગ્રેસ ઓફ ધ સેલ્સમેન। યસ, સેલ્સમેન પાસેથી જ્યારે કોઈ પણ કસ્ટમર ઇન્ક્વાયરી કરે છે, અથવા તો સેકન્ડ પોઝિશન કઈ થાય, તો કે જ્યારે સેલ્સમેન પર્સનલી કોઈ પણ વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવે છે, હવે નવા કસ્ટમર છે તો બટ એન ઓબ્વિયસ તે પ્રોડક્ટની ક્વોલિટી, ક્વોન્ટિટી, અથવા તો તે બીજા કસ્ટમરને યુઝ કરવા માટે આપે, બરોબર છે, તો તે કસ્ટમરના રિવ્યુઝ, તો આ બધી ડિટેલ્સ છે કસ્ટમર ડિમાન્ડ કરશે ડેફિનેટલી સેલ્સમેન પાસેથી। ઓકે, અને એક વર્ડમાં આપણે જો કન્વર્ટ કરીએ તો તેને આઉટકમ્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એના રિઝલ્ટ, એના પરિણામ, બરોબર। તો કોઈ પણ વ્યક્તિએ પ્રોડક્ટ લીધા પહેલા એની જે ઇનિશિયલ્સ અમુક ક્વેરીઝ છે સોલ્વ કરવાની ડેફિનેટલી ટ્રાય કરશે, ડિરેક્ટલી એ પ્રોડક્ટ યુઝ ન પણ કરે, એના પ્લસ પોઈન્ટ્સ, માઇનસ પોઈન્ટ્સ, આપણે બંને પોઈન્ટ્સ કહેવા જરૂરી છે, પણ જનરલી આપણે માઇનસ પોઈન્ટ્સ ડિસ્કસ કરવા ન જોઈએ, સામેવાળો વ્યક્તિ પૂછે ત્યારે આપણે માઇનસ પોઈન્ટ્સ ડિસ્કસ કરી શકીએ છીએ। સેકન્ડ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે, આપણે કોઈ દિવસ આપણી પ્રોડક્ટની કમ્પેરિઝન બીજી પ્રોડક્ટ સાથે કરવાની નથી, તો સેલ્સ પ્રોસિજરમાં મહત્વના આ બે મુદ્દા ખાસ કરીને આપણે ધ્યાનમાં લેવાના છે। હવે સો રિપોર્ટ, નાઉ સેલ્સમેને એક રિપોર્ટ પ્રિપેર કરવાનો થાય, હવે એને પ્રેઝન્ટેશન ફોર્મમાં રજૂ કરે કે
पेपर फॉर्म में रजू करे, बराबर है। ए प्रोडक्ट नु रिजल्ट, ए प्रोडक्ट ना इंडिग्रीएंट्स, ओके, कस्टमर ना रिव्यूज नी पण अंदर जरूर पड़े छे, बराबर। कस्टमर ना रिव्यूज शू छे, अदर वर्ड्स में आपणे कहीए तो के भाई सेल्समैन ए कस्टमर ना माइंड में प्रोडक्ट नु एक प्रकार नु जे छे क्लेरिफिकेशन प्रोवाइड करेलु छे, सो एने आपणे ओळखीए छीए रिपोर्ट सेंट बाय द सेल्समैन। नंबर फोर अपनी पास है डिस्पेच ऑफ गुड्स एज पर ऑर्डर। एज पर ऑर्डर आपणे प्रोडक्ट नी डिलीवरी करवानी थाय, ओके। सो हवे आपणे वेरी फर्स्ट थिंक आउट ऑफ के आपणे प्रोडक्ट माटे થઈને મીડિયમ કયું ચૂઝ કરીએ છીએ, મીડિયમ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ઓકે। આપણે પ્રોડક્ટ ને ડિસ્પેચ કઈ રીતે કરીએ, સો આપણે કઈ વસ્તુ કન્સિડર કરવાની છે ડિસ્પેચ એઝ પર ઓર્ડર। વેરી ફર્સ્ટ આફ્ટર નોટિંગ ધ ઓર્ડર If the firm does not have that type of product in stock, sometimes જે આ પ્રકારના કન્વર્ઝેશન થતા હોય જનરલી લેટરના ફોર્મમાં થતા હોય છે, બરોબર છે। તો આ રીતે લેટરના ફોર્મમાં જે કન્વર્ઝેશન થતા હોય એને આપણે ક્લિયરલી મેન્શન કરવા જરૂરી છે, યસ। હવે ઇન્ક્વાયરી લેટરની અંદર આપણે એને રિપ્લાયમાં અથવા તો બાય ધ સેલ્સમેન આપણે એને રિપ્લાયમાં કે એ પ્રોડક્ટની ક્વોન્ટિટી આપણી પાસે અવેલેબલ છે, બટ ઇન સમ કાઇન્ડ ઓફ કેસીસ જ્યારે આપણે ગુડ્સ ડિસ્પેચ કરીએ છીએ ત્યારે બાય મિસ્ટેક જો આપણે ક્વોન્ટિટીની અંદર કંઈ પણ ચેન્જીસ આવે, અધરવાઇઝ આપણી પાસે લિમિટેડ સ્ટોક અવેલેબલ નથી, તો આપણે એ બધી વસ્તુ કન્સિડર કરવી ખૂબ જ જરૂરી છે। ઇફ કસ્ટમર કેન નોટ બી ગિવન ગુડ્સ ઇન ટાઈમ ધેન દે શુડ બી ઇન્ફોર્મડ અબાઉટ ઇટ, સો એક સોરી લેટર, બરોબર છે, આપણે એને ઓફર્ડ કરી શકીએ છીએ કે ધ પ્રોડક્ટ આર નોટ ઇન અ સ્ટોક, લિમિટેડ સેન્સમાં એ પ્રોડક્ટ અવેલેબલ છે, તો ત્યારે શું થશે, લિમિટેડ સેન્સમાં આપણે એને ઓર્ડર પ્રોવાઈડ ઓર્ડર પ્રમાણે પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકતી, સો ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ ઇન્ફોર્મ, આપણે એને ઇન્ફોર્મ કરવાનું છે વેન વી આર ડિસ્પેચ ધ પ્રોડક્ટ કે ભાઈ આપણી અગર લિમિટેડ સેન્સમાં પ્રોડક્ટ અવેલેબલ છે દેન જેટલા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક છે એટલું આપણે ટ્રાન્સપોર્ટેશનની અંદર એને ગુડ્સ ડિસ્પેચ કરીએ છીએ, સો દેટ ઇઝ ડિસ્પેચ એઝ પર ઓર્ડર। નંબર ફાઈવ કસ્ટમર કમ્પ્લેન્સ એન્ડ સોલ્યુશન, નંબર ફાઈવ કમ્પ્લેન્સ એન્ડ સોલ્યુશન। વેરી ઇમ્પોર્ટન્ટ મેટર વાઇલ વી આર ડુઈંગ ધ સેલ્સ, જ્યારે આપણે સેલ્સ પ્રોસિજરના સ્ટેજીસ કન્સિડર કરીએ ત્યારે જે મેઇન થિંગ આપણે કન્સિડર કરવાનું થાય દેટ ઇઝ કસ્ટમર કમ્પ્લેન્ટ, યસ। ઇન સમ કાઇન્ડ ઓફ કેસીસ આપણે જે પ્રોડક્ટ ડિસ્પેચ કરીએ છીએ મે બી ઇફ ધેર આર સમ પ્રોબ્લેમ્સ વાઇલ ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન, એની અંદર કંઈ પણ ડેમેજ થતું હોય, અધરવાઇઝ એકોર્ડિંગ ટુ ધ ક્વોલિટી પ્રોડક્ટ જે છે એ પ્રમાણેની ક્વોલિટી પ્રમાણેનું હોય, ઇફ દેર આર મિસિંગ ઇન સમ ક્વોન્ટિટીઝ, ઓકે, ઓર્ડર્સ આર નોટ એકોર્ડિંગ ટુ ધ સ્ટોક, સો આવી સિચ્યુએશન્સની અંદર શું થશે કે કસ્ટમર દ્વારા ઘણી બધી કમ્પ્લેન્ટ આવશે। કમ્પ્લેન્ટ ક્યારે આવે, જ્યારે રિટેલર્સથી મિસ્ટેક્સ ક્રિએટ થાય દેટ ઇઝ નોટ પોસિબલ, સમટાઇમ્સ ઓલ્સો દેર આર સમ કાઇન્ડ ઓફ મિસ્ટેક્સ ડ્યુરિંગ ધ ડિસ્પેચ દેટ ઇઝ કોમન, તો આપણે ત્યારે શું સ્ટેપ્સ લેવાનું છે, તો કે વી હેવ ટુ સોલ્યુશન દેટ પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ શું આપણે સોલ્યુશન કરવું ખૂબ જ જરૂરી છે। સિમ્પલ વેની અંદર જો આપણે આ વસ્તુ ડિસ્કસ કરીએ તો કસ્ટમર દ્વારા દેર આર વેરિયસ કાઇન્ડ ઓફ કમ્પ્લેન્ટ્સ આર દેર, હવે આ કમ્પ્લેન્ટ્સનું સોલ્યુશન આપણે કઈ રીતે કરીએ છીએ,
ઓકે, તો આપણે એ વસ્તુ ખાસ કરીને કન્સિડર કરવાની છે કે કસ્ટમર દ્વારા જે કોઈ પણ કમ્પ્લેન્ટ આવે એનું આપણે સોલ્યુશન કરવું. નંબર 6, કલેક્શન પોલિસી. કલેક્શન પોલિસી, સિમ્પલ વેમાં આપણે કલેક્શન પોલિસીને ક્લેરિફાય કરીએ, ધેટ ઇઝ મીડિયમ ઓફ પેમેન્ટ. ઓકે, આપણે પેમેન્ટ કઈ મેથડથી કરીએ છીએ કલેક્શન પોલિસીની અંદર? સો ધીસ ફંક્શન ઇઝ ઓફ ધ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ ઓફ સેલ્સ ઓર્ગેનાઇઝેશન. હવે એની પાસે બે ઓપ્શન છે કંપની પાસે. વેરી ફર્સ્ટ ઓપ્શન છે કે આપણે પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ તો એ ક્રેડિટ ઉપર પ્રોવાઈડ કરીએ છીએ, અને સેકન્ડ ઓપ્શન આપણી પાસે છે કેશ. જેવી રીતે કેશ ઓન ડિલિવરી, એટલે કે જ્યારે પ્રોડક્ટ મળે ત્યારે આપણે જે કેશની એમાઉન્ટ ચૂકવી શકીએ, તો એ એક માધ્યમ છે. બીજું છે કે ક્રેડિટ ઉપર, તો કે અમુક સમય મર્યાદા માટે થઈને શાખ ઉપર માલનું વેચાણ કરવું. સો હવે કલેક્શન પોલિસી, તો કે એકોર્ડિંગ ટુ ધ ક્રેડિટ સિસ્ટમ, બરોબર છે? ક્રેડિટ પોલિસીને આપણે ધ્યાનમાં રાખીને શું કરવાનું છે? તો કે કોઈ બી કસ્ટમરને જ્યારે આપણે ક્રેડિટમાં પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ તો એ માટે એક ટાઈમ લિમિટ ડિસાઇડ કરેલી હોય, બંને વચ્ચે જે એગ્રીમેન્ટ પ્રિપેર થયેલો હોય, એકોર્ડિંગ ટુ ધેટ એગ્રીમેન્ટ આપણે એને સમય મર્યાદા આપવી જરૂરી છે ફોર ધ ક્રેડિટ, જ્યારે શાખ ઉપર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે. બટ વી આર ડુઈંગ ધ એગ્રીમેન્ટ ઓન કેશ બેઝિસ, ધેન એની માટે પણ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એકોર્ડિંગ, મીન્સ કે જે એગ્રીમેન્ટ સાઇન થયો છે એની અંદર એક કરાર કરવામાં આવે છે એકોર્ડિંગ ટુ ધેટ. ઓકે, વેરી ફર્સ્ટ વી હેવ ટુ ક્લિયર કે ભાઈ કેટલી એમાઉન્ટ જે છે કેશમાં એ પેમેન્ટ કરવાની થાય. ઓકે, સમ કાઇન્ડ ઓફ કેસીસ, એની અંદર એવી બી પોસિબિલિટીઝ છે કે જ્યારે માલ ડિસ્પેચ કરે ત્યારે આટલી કેશ એમાઉન્ટ પે કરવાની થાય, અને માલ મળી જાય ત્યારે રિમેનિંગ એમાઉન્ટ કેશની પે કરવાની થાય. સો કલેક્શન પોલિસી ડિસાઇડ કરવી, દેટ ઇઝ વેરી નેસેસરી પાર્ટ. નંબર 7, કોમ્યુનિકેશન અકમ્યુલેશન ઓફ ઇન્ફોર્મેશન. અકમ્યુલેશન નંબર 7, accumulation of information. Or collection of information. Okay. Before we discussing this point, આપણે જોવાનું છે every institution should have complete information about the customer. તમે કોઈ બી કસ્ટમરને ક્રેડિટની અંદર તમે જો તમારી કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો છો, યુ શુડ હેવ ઇન્ફોર્મેશન અબાઉટ દેટ. ટોટલ ઇન્ફોર્મેશન તમને એની હોવી જરૂરી છે, બિકોઝ જ્યારે તમે એને મોટા પ્રમાણમાં ક્રેડિટમાં જે છે સેલ્સ કરો છો ત્યારે યુ હેવ ટુ ગેટિંગ ધ ટાઈમ ઓફ કલેક્શન. સમટાઈમ્સ યુ શુડ હેવ મીડિએટર, વચગાળાનો કોઈ પણ વ્યક્તિ, કે જો એ મેઇન વ્યક્તિ જે છે પોતાની એમાઉન્ટ પે કરવામાં દ કેન ફેલિયર, સો દેટ ધ મીડિએટર પર્સન નીડ, દેટ ઇઝ વેરી નેસેસરી. સો ઇન દેટ કેસીસ નેસેસરી ઇન્ફોર્મેશન ઇઝ પ્રોક્યોર્ડ ફ્રોમ ધ સેલ્સમેન ફોર ધ કાર્ડ. જનરલી ધ કાર્ડ કન્ટેન્સ ધ કસ્ટમર નેમ, એડ્રેસ. ઓકે, આ કાર્ડ જે છે એક ઇન્ફોર્મેશન ડેટા જે છે એ ક્રિએટ કરવા માટે થઈને બનાવવામાં આવે છે. બીકોઝ ઓફ વાય, કે ભાઈ જે કસ્ટમરને આપણે ક્રેડિટ ઉપર જે છે એ પ્રોડક્ટનું સેલિંગ કરીએ છીએ ત્યારે આ પ્રકારની એની નેસેસરી ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જરૂરી છે, સો દેટ વી હેવ નીડ અ સ્પેસિફિક પર્સન્સ ઇન્ફોર્મેશન. પ્રોપર ફાઇલિંગ એન્ડ રેકોર્ડ્સ નંબર 8. પ્રોપર ફાઇલિંગ,
Yes, if we wanted to sell the product on the credit basis, in that case, આપણી પાસે necessary એની information હોવી જરૂરી છે. That information we should have must filing as a document. Okay. ઘણી વાર જ્યારે in the large basis and the huge amount are there, so one agreement will be signed for the collection. Okay. The main question raised while we are collect the money. આપણે જે પ્રોડક્ટ એને સપ્લાય કરી દઈએ છીએ અકોર્ડિંગ ટુ ધ ટાઈમ, બટ પેમેન્ટમાં આપણે એને અમુક ક્રેડિટ લિમિટ પ્રોવાઇડ કરીએ છીએ, તો એ ક્રેડિટ આપણને કેટલી સમય મર્યાદામાં રિકવર થશે? દેટ ઇઝ ઓલસો મેઇન ક્વેશ્ચન. પ્રોપર ફાઇલિંગ એન્ડ રેકોર્ડ્સ. ઓકે, આપણે કયા પ્રકારના રેકોર્ડ્સ મેન્ટેન કરવા જરૂરી છે? રેકોર્ડ્સ ઓફ ધ સેલ્સ ટ્રાન્ઝેક્શન. અધરવાઇઝ જો આપણે એને પેમેન્ટ સિસ્ટમની અંદર આપણે સ્લેબ પ્રોવાઇડ કરીએ, ઓકે, સ્લેબ્સ લાઈક આપણી પાસે 1 લાખની એમાઉન્ટ છે, એને આપણે 10-10 હજારના 10 સ્લેબ્સની અંદર આપણે એને પે કરવા માટે થઈને ઓફર પ્રોવાઇડ કરીએ છીએ, તો જ્યારે આપણને કલેક્શન મળે ત્યારે આપણે એને પ્રોપરલી રેકોર્ડ્સ કરવી જરૂરી છે. કેટલી ક્વોલિટી અને ક્વોન્ટિટીની અંદર આપણે એમને પ્રોડક્ટની સપ્લાય કરી છે, દેટ ઇઝ ઓલસો નેસેસરી ટુ રેકોર્ડ એન્ડ પ્રોપર ફાઇલિંગ ઓફ ધેટ ડોક્યુમેન્ટ્સ ઓફ ધ સેલ એન્ડ બિલ્સ. So all that documents are very necessary to filing. Number 9, after sales service. Number 9, after sales service. Okay. નંબર 9, દેટ ઇઝ આફ્ટર સેલ્સ સર્વિસ. હવે આફ્ટર સેલ્સ સર્વિસ જે છે એ આપણી માટે વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બીકોઝ ઓફ વાય, તમે ગમે એ ફિલ્ડની અંદર જ્યારે તમે નોટિસ કરશો કે જ્યારે તમે પ્રોડક્ટનું પ્રોપરલી સેલિંગ કરી દો છો, તો એના સેલિંગ પછીનું જે મેઇન સ્ટેપ કન્સિડર કરવામાં આવે છે, દેટ ઇઝ આફ્ટર સેલ્સ સર્વિસ. કેમ કે જ્યારે તમે મોટા પાયે, માની લ્યો કે મોટી કોઈ પણ એવી પ્રોડક્ટ છે લાઈક ઇલેક્ટ્રોનિક્સ ઓર સમ હેવી મશીનરી ઓર સમ યુજ પ્રોડક્ટ, કે જેની અંદર અમુક સમયમાં કાંઈ પણ મેન્ટેનન્સ આવતું હોય, કાંઈ પણ મેન્ટેનન્સ ક્રિએટ થતું હોય, તો એની અંદર એ મેન્ટેનન્સનું સોલ્યુશન કરી શકાય તે માટે થઈને એક સારી એવી આફ્ટર સેલ સર્વિસ પ્રોવાઈડ કરવી જરૂરી છે. બીકોઝ કે આપણે પ્રોડક્ટને સેલ કરી દઈએ છીએ ત્યારથી આપણી રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ જતી નથી. If there are any problems created in that thing, there is some kinds of maintenance also. So, our maintenance na apne solve karu, that is our responsibility and also that is first priority. So, apne ne after sale service free ma par provide kari shakiye chahiye. Because of, tame josho ke moti brand ni evi product jo tame purchase karo cho, તો તેના ઉપર આફ્ટર સેલ સર્વિસ ફ્રીમાં પણ અમુક પ્રોવાઇડ કરે છે, 2 કે 3 કે 4 એ પ્રમાણમાં. જો તમે આ પોલિસી કંપનીની અંદર રાખો છો તો તે ખૂબ જ સારી સાબિત થાય છે, બીકોઝ કંપનીની ઇફેક્ટ સારી પડે છે. યસ, તો આપણે એવું કહીએ કે ભાઈ સેલ્સ સર્વિસની જરૂરિયાત બધા કેસીસની અંદર ન પડે, પરંતુ સારી એવી કંપનીની પ્રોડક્ટ જો આપણે યુઝ કરતા હોય તો મેજોરિટી 10-12 વર્ષ એની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા નથી, પરંતુ આપણે કસ્ટમરને તે સેલ સર્વિસ ફ્રીમાં આપણે ઓફર કરીએ છીએ તો એના માઇન્ડમાં એક સારી ઇમેજ ક્રિએટ થાય છે કે ભાઈ પ્રોડક્ટની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો ફ્રીમાં એનું સોલ્યુશન તેમને મળી રહે છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે આફ્ટર સેલ સર્વિસ આપણે પ્રોવાઈડ કરવી ખૂબ જ જરૂરી છે. તો 9 પોઈન્ટ બરોબર છે, આ એક સ્ટેજીસ છે. સ્ટેજીસને આપણે સિક્વન્સમાં મેન્ટેન કરવા ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે સેલ્સની પ્રોસિજર કમ્પ્લીટ કરીએ, બરોબર છે, સૌથી ફર્સ્ટ કામ કરીએ છીએ આપણે પહેલાં ઓર્ડર. ઓર્ડર લીધા બાદ, બરોબર છે, આપણે ઇન્ક્વાયરી લેટર કે ભાઈ પ્રોડક્ટ વિશેની ડિટેલ્સ આપણે એને પ્રોવાઈડ કરવાની થાય. ત્યારબાદ રિપોર્ટ સેન્ટ બાય ધ સેલ્સમેન. હવે જે ઇન્ક્વાયરી આવી છે એના રિપ્લાય ફોર્મમાં, એટલે કે આન્સરના ફોર્મમાં આપણે એને જે છે રિપોર્ટ્સ પ્રોવાઈડ કરવાનું થાય. ત્યારબાદ
डिस्पेच ऑफ गुड्स हवे एने जे प्रमाणे ऑर्डर प्रोवाइड करेलो छे ए ऑर्डर प्रमाणे आपणे एने प्रोडक्ट डिस्पेच करवानी थाय। त्यारबाद कम्प्लेन्ट्स एंड सोल्यूशन, यस इफ देर इज एनी काइंड ऑफ कम्प्लेन्ट ड्यूरिंग द ट्रांसपोर्टेशन ओर एनी काइंड ऑफ डेमेज ओर द प्रोडक्ट नॉट एकोर्डिंग टू द ऑर्डर, सो ए कम्प्लेन्ट्स नू आपणे सोल्यूशन करवानું છે। ત્યારબાદ કલેક્શન પોલિસી, જો આપણે એને ક્રેડિટમાં પ્રોવાઈડ કરેલું છે તો એ ક્રેડિટનું આપણે કલેક્શન કઈ રીતે કરીએ તેની કલેક્શન પોલિસી ડિસાઇડ કરવાની થાય। ત્યારબાદ અકમ્યુલેશન ઓફ ઇન્ફોર્મેશન, એડિશનલ ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવાની થાય। પ્રોપર ફાઇલિંગ એન્ડ રેકોર્ડ, હવે જે ટ્રાન્ઝેક્શન થયો છે ઇફ દેર આર ક્રેડિટ બેઝિસ ઓર દેર આર કેશ બેઝિસ તો એનું ડોક્યુમેન્ટનું પ્રોપર ફાઇલિંગ અને રેકોર્ડ થવું જરૂરી છે। અને લાસ્ટમાં જો સેલ્સ પછીની કોઈ પણ સર્વિસની જરૂરિયાત પડે તો એને આફ્ટર સેલ્સ પ્રોવાઈડ કરવી જરૂરી છે। તો આ સ્ટેજીસ જે છે સિક્વન્સમાં મેન્ટેન કરવા જરૂરી છે। સો ધીઝ આર ધ 9 સ્ટેજીસ ડ્યુરિંગ ધ સેલ્સ પ્રોસિજર। થેન્ક યુ।